राजकोट शहेरना विरिप्लोटमां रहती युवतीए तेना प्रेमी साथे विडियो कॉलमां वात करता करता अग्निस्नान करी लेता चकचार मच्यो छे। हाल युवतीनी हालत गंभीर होवानुं तबीबोए जणाव्युं छे। सोशियल मीडियाना माध्यमथी संपर्क थया बाद बंने एकबीजाने प्रेम करता हता अने लग्न करवा पण इच्छता हता, परंतु युवकना पिता नाराज होई युवतीए पगलुं भर्यानी शंका सेवाई रही छे। प्राप्त विगत मुजब विरिप्लोटमां रहती सोनल उमेशभाई अंबासणियाए पोताना शरीर पर केरोसिन छाटी कांडी चांपी दीधी हती। युवती सड़कता तेना परिवारजनो अने પાડોશીઓ પણ એકઠા થઈ ગયા હતા અને આગ બુજાવી યુવતીને હોસ્પિટલ ખસેડી હતી। અગ્નિસ્નાન કરી યુવતીના અપઘાતના પ્રયાસની જાણ થતા એ ડિવિઝન પોલીસ પણ દોડી ગઈ હતી। રાજકોટમાં પ્રેમ સંબંધમાં એક યુવતીએ વિડિયો કોલમાં વાત કરતા કરતા જાત સળગાવવાની ઘટનાથી ભારે ખળભળાટ મચ્યો છે। રાજકોટની સરકારી દાજેલ બંસ વિભાગમાં હાલ આ જે યુવતી છે તેને દાખલ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો વિજય પ્લોટમાં રહેતી સોનલ ઉમેશભાઈ અપશાણિયા, જેની ઉંમર વર્ષ 22 છે, તેણે પોતાના પ્રેમી સાથે વિડીયો કોલમાં વાત કરતા કરતા જ પોતાની જાત સળગાવ્યાની ઘટના સામે આવી છે। જે પ્રેમી છે તેની સાથે લગ્નની વાત ચાલી રહી હતી। યુવતીના પરિવારે લગ્ન માટે હા પાડી હતી, પરંતુ યુવકના પરિવારે લગ્નનો નનૈયો ભણતા લાગી આવતા આજે સોનલબેન અપશાણિયા છે તેણે કેરોસીન છાંટીને જાત સળગાવ્યાની ઘટના હાલ સામે આવી છે। સરકારી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે અને તેની સ્થિતિ છે તે પણ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે। ખાસ સોનલબેન જે ભોગ બનનાર છે તેમના પરિજન આપણી સાથે છે, સીધી તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતે આપને પ્રથમ તો ઘટનાની જાણ થઈને શું આખો બનાવ બન્યો? સવારે હું 9:30 વાગે કામે ગયો અને મને 10:15-11 વાગ્યાની વચ્ચે ફોન આવ્યો કે તમારી સોનલ સળગે છે, એટલે હું સીધો ઘરે પહોંચ્યો। ઘરે પહોંચીને દરવાજો તોડવાની ટ્રાય કરી તો જે તે રીતે એ દરવાજો ખોલી નાખ્યો અંદરથી અને પાછી બે બાન હાલતમાં પડી ગઈ હતી। પછી મેં સામે જોયું તો વિડીયો કોલ ચાલુ હતો અને મેં એને પૂછ્યું કે શું કર્યું છે, તો કે કેરોસીન મેં છાંટી લીધું છે અને સળગી ગઈ હતી। મેં તરત જ 108ને ફોન કર્યો અને સારવાર અર્થે અમે સિવિલ હોસ્પિટલે આવી ગયા હતા। ખાસ કોની સાથે વિડીયો કોલમાં વાત ચાલુ હતી અને શું કામ આ પગલું ભરવાનું? મારા સાથે એને સંબંધ હતો અને લગ્ન પણ કરવાના હતા, મારા તરફથી તો બધી છૂટ જ હતી, મારા પરિવારજનો તરફથી પણ બધી છૂટ જ હતી। મેં એને એટલું કીધું હતું આજથી 4 મહિના પહેલાં કે તું મને છોકરાના પરિવારજનો સાથે વાત કરાવી દે, એટલે અમે તારું નક્કી કરી નાખીને રાજી ખુશીથી તને પરણાવી દઈ। પણ ગઈકાલ રોજ એવું બન્યું કે છોકરાનો જવાબ એવો આવ્યો કે મારા પપ્પાએ મને ના પાડી છે જ્ઞાતિ હિસાબે, કે જે કાંઈ મેટર હોય બેની વચ્ચે, એટલે એને આ પગલું ભરી લીધું। જે યુવક છે એ ક્યાં પંથકમાં રહે, ક્યાં રહે છે? આપને જુનાગઢમાં રહી છે, જુનાગઢનો યુવક છે। ખાસ પ્રેમ સંબંધમાં આ જે સોનલબેન અપશાણિયા છે તેણે આ પગલું ભર્યાનું હાલ સામે આવ્યું છે। વિડીયો કોલ, પ્રેમીને વિડીયો કોલ કરીને કેરોસીન છાંટીને કાંડી ચાપ્યાની આ ઘટના સામે આવી છે। હાલ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સોનલબેનને દાખલ કરવામાં આવે છે, પરંતુ હાલ તેમની જે સ્થિતિ છે અત્યંત ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા છે। કેમેરા પર્સન દીપેશ ગરોદરા સાથે ગૌરવ રાજસિંહ, અબતક ચેનલ, રાજકોટ।